सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। वरसादनी सीजनमां आवो कंई नास्तो बनाव्यो होय तो खावानी खूब ज मजा पड़ी जाय छे। तो हेलो दोस्तो, हूँ छू तरुणा दर्जी, मारी चैनलमां आप सौनुं स्वागत छे। आजे हूँ तमने शेर करवा जई रही छू बटाका अने चीजना नास्तानी रेसिपी, जे तमे फटाफट बनावी शको छो, જે તમારા ફેમિલી મેમ્બર્સને ખૂબ જ ભાવશે અને તમે ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો, પણ નાસ્તાને એકલો ખાશો તો પણ ઘણો ટેસ્ટી લાગે છે। તો વિડીયોને આખી જુઓ જેથી કોઈ વસ્તુ મિસ ન થાય, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બટાકા અને ચીજનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। तो बटाका चीजनो नास्तो बनावा माटे पहला आपणे स्टफिंग बनावी देशुं। तो तेना माटे मैं अहीं एक चॉपर लीधुं छे अने तेमां एक मीडियम साइजनी डुंगळीने आ रीते कट करीने एड करी देशुं। पछी एक आदुना टुकड़ाने पण समारीने आनी अंदर एड करी देशुं। पछी 4-5 लसणनी कड़ी तेने पण चॉप करी देशुं। हवे आ चॉप थई गयुं छे, आवुं आपणे एकदम झीणुं चॉप करवानुं छे। હવે મેં અહીંયા 300-400 ગ્રામ જેટલા બટાકા લીધા છે, જેને મેં પહેલેથી બાફી લીધા હતા અને છાલ પણ કાઢી લીધી છે। તો બટાકાને આપણે મેશર વડે મેશ કરી લઈશું। હવે મેં બટાકાને મેશ કરી લીધા છે તો તેમાં આપણે જે ડુંગળી ચોપ કરેલી તેને આની અંદર એડ કરી દઈશું। પછી 2 સમારેલા લીલા મરચાં, 1/2 ચમચી ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડાક લીલા ધાણા અને 1/2 વાટકી ઘઉંનો લોટ નાખી દઈશું, અને લોટ બાંધતા હોય એ રીતે આપણે તેને બાંધી લઈશું। તમારે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। હવે આ લોટ જેવું બંધાઈ ગયું છે તો આમાં આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી દઈશું અને તેને સારી રીતે મસળી લઈશું। હવે લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એક પાટલી લઈશું, અને મેં અહીંયા 6 ચીઝ ક્યુબ લીધા છે તો તેને પાટલી ઉપર મૂકી તેના 2 ભાગ કરી દઈશું। હવે આ ચીઝ ક્યુબને સાઈડ ઉપર મૂકી દઈશું અને પછી લોટને હાથમાં લઈ તેના 2 ભાગ કરી દઈશું, અને પછી લોટનો એક મોટો લુઓ બનાવી દઈશું। પછી પાટલી ઉપર કોરો લોટ થોડોક સ્પ્રિંકલ કરી દઈશું, અને પછી લુવાને પાટલી ઉપર મૂકી તેને થોડોક ટીપી લઈશું, અને પછી ફરી તેના ઉપર થોડોક લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને તેને વણી લઈશું। હવે આ લુઓ ભાખરી વણતા હોય તે રીતે વણાઈ ગયો છે તો તેને સાઈડ ઉપર મૂકી દઈશું, અને આ રીતે બીજા લુઆને પણ વણી લઈશું। હવે બીજો લુઓ પણ વણાઈ ગયો છે તો હવે આ રીતે તેના ઉપર ચીઝ ક્યુબ મૂકી દઈશું, અને પછી જે આપણો બીજો લુઓ વણ્યો હતો તેને આની ઉપર મૂકી દઈશું અને સાઈડથી થોડોક દબાવી દઈશું જેથી તે સાઈડમાંથી સારી રીતે ચોંટી જાય। હવે તેને વચ્ચેથી કટ કરી દઈશું, પછી પિઝાનું સ્લાઈસ કાપતા હોય તેવા શેપમાં કટ કરી દઈશું, એટલે કે ટ્રાયંગલ શેપમાં કટ કરી લઈશું। હવે આ બરાબર કટ થઈ ગયા છે તો હવે આને આપણે શેલો ફ્રાય કરી દઈશું। તો શેલો ફ્રાય કરવા માટે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકી દઈશું અને તેલને ગરમ થવા દઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે તો નાસ્તાની સ્લાઈસને તેલમાં મૂકી દઈશું, અને નાસ્તો થોડોક તળાય એટલે તેને બીજી બાજુ પલટાવી દઈશું। હવે નાસ્તો બરાબર શેલો ફ્રાય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે નાસ્તો કેટલો સરસ દેખાઈ રહ્યો છે। તો હવે આપણે નાસ્તાને તેલમાંથી બહાર કાઢી લઈશું। જુઓ કેટલો સરસ દેખાઈ રહ્યો છે આ નાસ્તો, આને તમે વરસાદની સીઝનમાં ખાઓ તો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। તમે આને સોસ સાથે પણ ખાઈ શકો છો કે ચટણી સાથે પણ ખાઈ શકો છો, પણ આ નાસ્તાને એકલો પણ ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। તો કેવી લાગી તમને બટાકા અને ચીજના નાસ્તાની રેસીપી, કોમેન્ટમાં જરૂરથી કહેજો
અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।